નમસ્કાર બાળકો, હું પ્રજાપતિ વિજય, સ્કાય સ્કૂલ ડીસા. ઓનલાઈન શિક્ષણમાં આપનું આગળ છે. બાળકો, આપણે આજે ધોરણ 6માં ગ્રામરમાં ધીસ અને ધોઝ વિશે ભણીશું. બાળકો, ધીસ જોઈએ આપણે. ધીસ એ ધીસનું બહુવચન છે. હવે તમે જો ધીસ સ્પેલિંગ મિસ્ટેક, તમે જો ધીસ તો ટી એચ ઈ એસ ઈ એ ધીસનું કોનું, તો કે ધીસનું બહુવચનનું રૂપ છે. અને ધોઝ એ ધેટનું બહુવચનનું રૂપ છે. ધોઝ તો ટી એચ ઓ એસ ઈ એ ધેટનું બહુવચનનું રૂપ છે. બંને બહુવચનમાં નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. બંને બહુવચનમાં હોય તો એ નજીકની અને દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે વપરાય છે. બંને સાથે ટુ બી નું ક્રિયાપદનું મૂળનું આર શું વપરાય છે, તમારે ખાસ યાદ રાખવાનું કે બંને સાથે ટુ બી ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર વપરાય છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. This is a book. This is a book. આ પુસ્તક છે. આ પુસ્તક છે. જો book એટલે ચોપડી, ચોપડી એક જ છે એટલે આપણે એને એકવચન કહીશું. This are books. આ પુસ્તકો છે. books અહીંયા આપણને books આપ્યું છે, અહીંયા s આપ્યો છે એટલે બહુવચન થયું. અહીંયા દિશો દેશ થયો છે અને અહીંયા આ વપરાણો છે ટુ બીનું ક્રિયાપદ. એટલે આ પુસ્તકો છે. પુસ્તકો એક કરતા વધારે છે એટલે કે આ પુસ્તકો છે અને એ આપણે એમને બહુવચન કરીશું. ખબર પડી? તમે તમારી નોટમાં લખી રહ્યા છો. બીજો સેન્ટેન્સ જોઈએ આપણે. ધેટ ઇઝ અ બુક. ધેટ એટલે પેલો, પેલો છોકરો છે. છોકરો એક જ છે, બોય, તો આપણે એને એકવચન કહીશું. ધોઝ આર બોયઝ. ધેટનું બહુવચનનું રૂપ ધોઝ થયું. અહીંયા ઇઝ હતો એની જગ્યાએ આપણે આર મૂકતા કે બહુવચનમાં આર વપરાશે. અને બોય એટલે છોકરો, પણ આપણે એસ મૂક્યો છે એટલે બહુવચનનો રૂપ થશે કે પેલા છોકરાઓ છે. એક કરતા વધારે છોકરાઓ છે એટલે આપણે પેલા છોકરાઓ છે એવું કીધું છે અને આમાં આપણે એને બહુવચન કરીશું. પ્રશ્નાર્થ અને યશમાં ઉત્તર કે જે છે એ વાક્ય છે એ વાક્ય વિધાન વાક્ય છે અને આપણે એ વિધાન વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરવાનું છે. એટલે ધીસ આર બુક્સ. બુક્સ બહુવચન છે, આપણે એને પ્રશ્નચિહ્ન મૂકવાનું છે. તો શું કરવાનું? આને અહીં લઈ દેવાનું અને પહેલો અક્ષર જે છે એને આપણે કેપિટલ કરવાનો અને ધીસને અહીં મૂકી દેવાનું અને બુક્સ તો બુક્સ રહેવા દેવાનું અને પાછળ આપણે પ્રશ્નાર્થચિહ્ન મૂકવાનું. કારણ કે જ્યારે પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે વાક્યના અંતમાં પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત આવે છે એટલે આપણે એને પ્રશ્નાર્થ વાક્ય તરીકે ઓળખીશું. યસ, હા, ધે આર, તેઓ છે. નો, ના હોય. અને આપણે નકારમાં જવાબ આપવો હોય તો નો ધે આર નોટ. નો ધે આર નોટ. ધે આર નોટ નું શોર્ટ રૂપ આરણ થશે. શું થશે? આરંટમાં પણ જવાબ આપી શકો તમે અને આર નોટ એમાં પણ તમે જવાબ આપી શકો. બંને જવાબ સાચા છે. આપણે એને નકાર કરીશું. ઓકે, એવી રીતે તમે જો બાળકો કે ધોઝ આર બોયઝ વિધાન વાક્ય છે. તમને મેં કીધું એ જ રીતે કે આરને આગળ લઈ દેવાનું બહુવચન, ધોઝ છે એ પાછળ લઈ જવાનું. અથવા તમને જો ના આવડે તો કે જો સિમ્પલ સિટી છે આવી રીતે વાક્ય છે એક બે ત્રણ આવી રીતે આપણે વાક્યો આપેલા છે તો બેને આપણે આગળ લઈ લેવાના, એકને
આને આમ લઈ જવાના હોય, ત્રણ ના ત્રણ રહેવા દેવાના, પાછળ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકી દઈએ, ક્રોસ થઈ ગયું બસ. તમે આવી રીતે ક્રોસ કરો એટલે તમારું વિધાન વાક્ય નું તમારું પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. અને તમે જે બે ને અહીં લાવો છો એનો પહેલો અક્ષર જે છે એ તમારે કેપિટલ મૂકવાનું, એટલે તમારું વાક્ય સરસ અને સાદું અને સાચું બને. હવે જો યસ નો સાથે ધીસ અને ધોઝ નહીં પણ ધે વપરાય છે, તેનું ખાસ ધ્યાન રાખો. શું કહે છે? યસ નો સાથે ધીસ ધોઝ નહીં પરંતુ ધે વપરાય છે, તેનું ખાસ ધ્યાન રાખો. હવે નામોના બહુવચનના નિયમો આપણે શીખ્યા, જે ખૂબ જ આપણા માટે જરૂરી છે એ આપણે જોઈએ. કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. શું થાય છે? કે કેટલાક શબ્દોનું બહુવચનનું એસ પ્રત્યે લગાડવાથી થાય છે. તો આપણે જો આમ તો એવો નિયમ છે કે જે ક્રિયાપ્રત્યે વાક્યની પાછળ એ આવેલો હોય તો આપણે એસ મૂકીને આપણે વાક્ય પૂરું કરતા હોઈએ છીએ. જો કાઇટ, તો કાઇટ્સ કર્યું. ઓરેન્જ, ફી આપેલો છે તો ઓરેન્જ લગાવી એસ લગાવે વાક્ય પૂરું. કપ, તો કપ્સ. જે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસ એચ, એક્સ, સી એચ, એક્સ, ઇકો, આ ખાસ યાદ રાખો કે જે શબ્દોને અંતે એસ આપેલો હોય, ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ હોય, તો શબ્દોનો બહુવચનનો રૂપ એસ પ્રત્યે લગાડવાથી થાય. શું લાગે છે? શું લાગે છે બાળકો? એમનામાં એસ કી એસ પ્રત્યે લગાડવામાં ખાસ વપરાય છે. હવે જો બસ આપેલું છે, એસ આપેલો છે, તો આપણે કીએસ કરવાનું બસીસ. ક્લાસ, તો આમાં ડબલ એસ આપેલો છે તો આપણે ક્લાસીસ કરવાનું. ડીસ, એસ એચ આપેલો છે તો આપણે ડીસીસ કરીશું અને કીએસ પ્રત્યે લગાડીશું. બેન્ચ, સી એચ આપેલો છે તો આપણે બેન્ચીસ કરી અને વાક્ય પૂરું કરીશું. બોક્સ, નેક્સ આપેલો છે તો આપણે બોક્સીસ કરીશું. મેંગો, ઓ આપેલો છે તો આપણે જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે, શું આવે? કે જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફ ની જગ્યાએ ખાસ યાદ રાખવાનું કે એફ કે એફ ની જગ્યાએ વીઈ એસ મૂકવામાં આવે છે. જે શબ્દ હોય એ શબ્દમાં એફ કે એફ ઈ આવેલો હોય તો આપણે એમને નીકાળી શબ્દમાંથી અને એમની જગ્યાએ આપણે વીઈ એસ લગાડી અને પ્રત્યે મૂકવામાં આવે છે. નાઇફ, નાઇફ એટલે છરી, પણ અહીંયા એફ ઈ આપેલો છે તો આપણે એફ ઈ નીકાળી અને નાઇફ કહીશું. એટલે આપણે જુઓ અહીંયા વીઈ એસ. લીફ, લીફ એટલે પાંદડો. એફ આપેલો છે તો આપણે અહીંયા એફ કાઢી અને વીઈ એસ કરીશું અને લિપ્સ વાક્ય ખાસ તમારે યાદ રાખવું. જે શબ્દોને અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આ પાંચ સ્વર છે આવતો હોય તો તે શબ્દોનો બહુવચન કરવા વાયની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યે મૂકવામાં આવે છે. આ પાંચ સ્વર છે પણ શું હોય કે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો આઈઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. જો સ્ટોરી, સ્ટોરી એટલે વાર્તા. વાય આપેલો છે અને વાયની પહેલા આર છે, જે આર છે એ વ્યંજન છે તો વાયને નીકાળી અને આપણે સ્ટોરીસ કરવાનું એટલે વાયની જગ્યાએ આઈ કરવાનું અને પાછળ ઈએસ પ્રત્યે લગાડવું. બેબી, વાય આપેલો છે, વાયની પહેલા બી છે અને બી જે છે એ વ્યંજન છે એટલે આપણે એને બેબીઝ કરીશું. સિટી, વાય આપેલો છે, વાયની પહેલા સી આઈ ટી વાય, ટી જે છે એ વ્યંજન છે એટલે આપણે એને સિટીઝ કરીશું. ઓકે, ખબર પડે તમને? જો બાળકો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા. પણ જો શબ્દના અંતે
વાય આવેલો હોય અને વાય ની પેલા સ્વર શું હોય સ્વર સ્વર કેટલા છે પાંચ એ ઈ આઈ ઓ અને યુ હોય તો જે શબ્દનો બહુવચન કરવા માટે જે શબ્દનો બહુવચન કરવા માટે વાય ની સાથે આપણે એસ પ્રત્યય લગાડવામાં આવે છે બોય બોય એટલે છોકરો વાય આપેલો છે એની પહેલા ઓ છે ઓ જે છે એ સ્વર છે તો આપણે એનું બોઇસ કરીશું કી કી એટલે ચાવી વાય છે વાય ની પહેલા ઈ છે ઈ જે છે એ સ્વર છે એટલે આપણે કીસ કરીશું મંકી મંકી એટલે વાંદરો વાય છે વાય ની પહેલા ઈ છે અને ઈ જે છે એ સ્વર છે એટલે આપણે મંકીસ કરી અને વાક્યને પૂરું કરી એટલે જવાબ લખીશું અમુક શબ્દના બહુવચનના રૂપ અનિયમિત છે કેવા છે અનિયમિત એમાં એસ એસ ટુ કશું લાગતું નથી એ થોડા કુટુંબમાં અલગ પડે છે તો આપણે એનો જોઈએ મે તો એમ એ એમનું બહુવચનનું રૂપ એમ ઇ એમ થશે આ ખાસ યાદ રાખો ડબલ્યુ ઓ એમ એન વુમેન એટલે સ્ત્રી અને ડબલ્યુ ઓ એમ ઇ એન આમાં જો ખાલી એક જ અક્ષરનો ફેર છે અહીંયા એ છે અને અહીંયા ઈ છે વુમેન એટલે સ્ત્રી અને વુમેન એટલે વધારે પડતી જે સ્ત્રીઓ હોય એના માટે શબ્દ ટૂથ અને ટીથ એ દાંત માટે શબ્દ વપરાય છે દાંત અને દાંતો વધારે ફૂટ એફ ડબલ ઓ ટી તો એમ થશે બહુવચન એફ ડબલ ઈ ટી માઉસ માઉસ એટલે ઉંદર એનો સ્પેલિંગ છે એફ ઓ યુ એસ ઈ અને આમાં થશે માઇસ તો એમ આઈ સી ઈ ચાઇલ્ડ આમાં બાપો ઘણી વાર ભૂલ કરે છે ખાલી જગ્યા ભૂલવામાં તો ચાઇલ્ડ એટલે એક બાળક કેટલું બાળક ચાઇલ્ડ એટલે એક જ બાળક થાય અને જ્યાં ચિલ્ડ્રન છે એ ઘણા બધા બાળકો માટે વપરાય છે શું વપરાય છે તો ચાઇલ્ડ એટલે એક બાળક અને ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકો માટે વપરાય છે અમુક શબ્દના એકવચન અને બહુવચનના રૂપ એક જ હોય છે શું હોય છે એક જ એટલે કે બંધાતા નથી જોઈ લઈએ આપણે શિપ તો શિપ ફિશ તો ફિશ આ જે બે છે એ બધું બંધાતા નથી ઓકે બાળકો ત્યાં સુધી મને રજા આપો ચલો ફરી વાર મળીશ